सहनावतु सहनौ भुनक्तु सहवीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। विलसन्ति महाभोगैः विशन्ति गिरिगह्वरान् निरस्तकल्पनाधीराः अबद्धा मुक्तबुद्धयः। श्रोत्रियं देवतां तीर्थम् अंगनां भूपतिं प्रियं दृष्ट्वा संपूज्य धीरस्य न कापि हृदि वासना। वृत्त्यैः पुत्रैः कलत्रैश्च दौहित्रैश्चापि गोत्रजैः विहस्यधिकृतो योगी नयाति विकृतिं मनाग्। श्रोत्रियं देवतां तीर्थं दृष्ट्वा संपूज्य तो श्रोत्रिय होय देवता होय तीर्थ होय अवधानी पूजा करें। अंगनाम भूपतिम प्रियम दृष्ट्वा कोई सुंदर स्त्री होय अरे राजा होय कोई प्रिय व्यक्ति होय पुत्र वगैरह दृष्ट्वा हमने जो है हमने संपर्क में आवे ने धीर से कापि हृदि वासना न भवती। धीर महापुरुष में कोई प्रकार की वासना जन्मती नहीं कोई प्रकार की भोगबुद्धि जन्मती नहीं। भोगबुद्धि जन्मे तो भिन्न भिन्न व्यक्तियों पास थी भिन्न भिन्न प्रकार की मांगणी मन में जन्मे कोई श्रोत्रिय पूजा थती होना आशीर्वाद देवता ना आशीर्वाद तीर्थ में कोई आशीर्वाद प्राप्त करवा अंगनाम भूपतिम प्रियम ने खुश करने कहीं ए द्वारा कोई बीजू वैषयिक सुख प्राप्त करा माटे आम आ प्रकार सुखनी भोगनी जे अतृप्त इच्छाओं अंदर पड़ेली है
यतृप्त इच्छा कहो, कामना कहो, वासना कहो, ये कोई न कोई ना संपर्क में आवा थे, कोई न कोई कहते उत्तेजित थती हो। हम कामनी वासना हो, क्रोधनी वासना में उत्तेजित थे, ये तो कामनी वासना उत्तेजित है, प्रकार दृष्टांत आप आया। पे भृत्य विहस्य धिकृत योगी, पछीना श्लोक में कहो कि एनो उपहास करवामां आवे, धिक्कारवामां आवे, तो क्रोधनी वासना जागृत थाय। रागनी द्वेषनी कामनी क्रोधनी बधा आपणा अनुभवोने आमां वर्गीकरण करवामां आव्या, बधा आपणा प्रत्याघातोने। योगी नयादि विकृतिम मनाक, જેની પાસે તમે પ્રેમની અપેક્ષા રાખી હોય એવા પાસે તમને ઉપહાસ પ્રાપ્ત થાય, ધિક્કાર પ્રાપ્ત થાય, તો વધારે નિરાશા જન્મે, કે અપેક્ષા ન હોય તો કશું ના થાય કદાચ। રસ્તાના ખૂણે ઉભેલા કોઈ ગાણાઓ તમને કશું કહે તો તમને કંઈ ના થાય, કોઈ અપેક્ષા નથી। જે લોકોને આપણે પ્રિય માનીએ છીએ, જેમને આપણે ઉછેર્યા છે, દરકાર કરેલી છે, વગેરે વગેરે, એ પ્રકારનો સંબંધ છે, તેથી આ પ્રકારનું વિરુદ્ધનું વર્તન પ્રાપ્ત થાય તો આપણે નિરાશા જન્મે અને પછી ક્રોધ પણ જન્મે। ને આ જે વિકૃતિ મનાક, આ બધી વસ્તુ આંતરિક કોઈને કોઈ પ્રકારની અપૂર્ણતા બતાવે છે, કોઈ પ્રકારની બહારની અપેક્ષા આંતરિક અપૂર્ણતા બતાવે છે। તેથી કોઈને કોઈ સંપર્ક દ્વારા એ અપૂર્ણતામાંથી મુક્ત થવાનો મારો પ્રયત્ન હોય, ઈચ્છા હોય છે મારી, મનમાં કામના જન્મે એ પણ અપૂર્ણતા જે અનુભવાય છે એમાંથી મુક્ત થવા માટે, મનો ક્રોધ જન્મે એ પણ જે અપૂર્ણતા અનુભવાય છે એને સહન ન કરી શકવાને માટે, આમ અપૂર્ણતાના અનુભવમાંથી કે અપૂર્ણતાના ખ્યાલમાંથી કામ અને ક્રોધ રાગ દ્વેષ બંને જન્મતા હોય, એવું ન હોય તો પછી બહારના કોઈ સંજોગો કોઈ પ્રકારની ઉત્તેજિત વાસના કે સંસ્કાર ઉત્તેજિત ના કરી શકે, કાંઈ નથી અંદર, કેમ નથી, કારણ કે અપૂર્ણતા નથી, કેમ, કારણ કે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે। આગળ વર્ણન કરે છે 56મા શ્લોકમાં, સંતુષ્ટોપિ ન સંતુષ્ટઃ ખિન્નોપિ ન ચ ખિદ્યતે તસ્યાશ્ચર્ય દશાંતાંતાં તાદૃશા એવ જાનતે। સંતુષ્ટોપિ ન સંતુષ્ટઃ, લોક દૃષ્ટ્યા સંતોષાદિ યુક્તોપિ, આમ એક જ અધિકરણમાં પરસ્પર વિરુદ્ધ વસ્તુ કહેવામાં આવી, સંતુષ્ટોપિ ન સંતુષ્ટઃ, સંતુષ્ટ છે છતાં પણ સંતુષ્ટ નથી, એક અધિકરણમાં તો ના જવાય, પણ જેને એક અધિકરણ માનવામાં આવે છે ત્યાં બે પ્રકારના દૃષ્ટિબિંદુઓ છે। એક દૃષ્ટિબિંદુ છે સંતુષ્ટ છે, આનંદમાં છે, હર્ષ તો કે ખુશ થયો છે એમ કહો, સંતુષ્ટનો અર્થ કરવો જોઈએ હૃષ્ટ, હર્ષિત થયો, ઉલ્લાસ, હર્ષમાં આવી ગયો, ઉલ્લાસમાં આવી ગયો, એવું દેખાય। ને સંતુષ્ટ હે પણ તો પણ સંતુષ્ટ નથી, કોઈ હર્ષ કે ઉલ્લાસનો આવેગ નથી કે ઉછાળો નથી। ખિન્નો પિંજરે ખિદ્યતે, અન્યની દ્રષ્ટિએ ખિન્ન હોય, વિષાદગ્રસ્ત હોય, દુઃખી થઈ ગયો હોય, નિરાશ થઈ ગયો હોય, નાસીપાસ થઈ ગયો એવું જણાય, ને ખિદ્યતે પણ છતાં
કોઈ ખેદ નથી, પોતાની દ્રષ્ટિએ સ્વાભાવિક છે. કૃત્વાભિન નિબદ્ધતે ભગવાન આ પ્રકાર કહેતા હોય છે. કૃત્વાભી બહારની અન્યની દ્રષ્ટિએ કરતો હોવા છતાં પણ નિબદ્ધતે, વાસ્તવમાં કરતો નથી. બે દૃષ્ટિબિંદુ કહેવામાં આવ્યા. પેલો ભિખારીને કોઈ એકદમ 10 રૂપિયા નોટ આપી દીધી, એકદમ હર્ષમાં આવી ગયો. કોઈ અપમાન કર્યું, એકદમ ખિન્ન થઈ ગયો. અર્થાત વ્યવહારની અંદર જેવો આવશ્યકતા હોય એ પ્રકાર, આવશ્યક હોય એ પ્રકારનો કદાચ અભિનય કરવામાં આવે, એટલે આ અભિનયના નામ છે. સંતુષ્ટો બી સંતોષનો અભિનય છે, ખિન્નો બી ખિન્નનો અભિનય છે, ખેદગ્રસ્ત થઈ ગયો. આવું કદાચ હોય તો, કોઈ નિયમ તો નથી કે કોઈ જ્ઞાની પુરુષ કોઈએ પણ દુનિયા સમક્ષ આવો અભિનય કરવો જોઈએ એવી કોઈ જરૂરિયાત તો નથી. અંદરથી ખેદ ના હોય તો બહારથી ખેદ બતાવવાની કોઈ જરૂર નથી. અંદરથી હર્ષનો ઉલ્લાસ ન હોય તો બહારથી બતાવવાની જરૂર, પણ બતાવ કદાચ આ સંજોગોને કારણે એ પ્રકારનો એનું એ જાતનો રોધ હોય, વેશ હોય, એવી સ્થિતિમાં હોય, એવું કાર્ય કરતો હોય. જે દુનિયા સાથે વ્યવહાર કરવા માટે આ પ્રકારનો અભિનય કરવાની જરૂર પડતી હોય એવું માની લઈએ આપણે, એના ચહેરા પર ખેદ દેખાવાનું કોઈ કારણ નથી, એના ચહેરા પર હર્ષનો ઉલ્લાસનું કોઈ કારણ નથી. એ તો જ્યારે પોતાની લાગણીને વશ થઈ જાય ત્યારે આ પ્રકારના વિકારો ચહેરા પર દેખાય. ને આ વિકૃતિ મનાક, એ તલભારની જરા પણ વિકૃતિ પ્રાપ્ત થતો નથી. આ વસ્તુ એનામાં કોઈ પ્રકારના તરંગો જન્માવી શકતી નથી, એનું કોઈ મહત્વ રહ્યું જ નથી ને, એટલે એની સત્યતા જાણે છે. એ દુનિયાનો અનાદર કરે છે એવું નથી, પણ કઈ વસ્તુ ક્યાંથી આવી રહી છે એની બહુ સ્પષ્ટતા છે. કોઈ ધિક્કાર કરે તો એના હૃદયમાં કેમ ધિક્કાર ન જન્મે, કારણ કે ધિક્કાર કરનારનું પણ જે મૂળ છે એને એ સ્પર્શ કરી શકે છે. સર્વત્ર સમબુદ્ધિત્વ તો બરાબર જ છે, સર્વત્ર ઈશ્વર બુદ્ધિ છે, બ્રહ્મ બુદ્ધિ છે, આત્મબુદ્ધિ, તો કોઈ વિકૃતિનો સવાલ જ નથી. પણ સર્વત્ર અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ, આમ આપણને તો કોઈ ધિક્કાર કરે ત્યારે આપણા ધિક્કારનો પ્રત્યાઘાત જન્મે, કારણ કે હું માત્ર નામ રૂપને વ્યક્તિત્વને સ્પર્શ કરું, એ સ્તરે જ વ્યવહાર કરું છું. એક વ્યક્તિત્વ બીજા વ્યક્તિત્વ સાથે વ્યવહાર કરે છે, એ ભલે વ્યક્તિત્વના સ્તરે વ્યવહાર કરતો હોય, હું એના અંતરને પારખી શકું કે ભાઈ વિચારો દુઃખી છે, હું એને સચ્ચિદાનંદ તરીકે જોઉં તો સવાલ જ નથી. કોઈ મનુષ્ય તરીકે જોઉં, એક પીડિત વ્યક્તિ તરીકે જોઉં, કે ઉપહાસ હોય, હાંસી હોય, ધિક્કાર હોય, આ બધું કોઈ પીડામાંથી જન્મી રહ્યો છે. કોઈની હાંસી કરવી એટલે કોઈના ભોગે એવો એક સસ્તો આનંદ લેવો, ધિક્કાર કરવો અર્થાત પોતાની લાગણી પર કાબુ ન મેળવી શકવો, આ બધું અંદર દુઃખ બતાવે છે. એને પણ જે સ્પર્શ કરી શકતો હોય, મૈત્ર કરુણ એવે છે, બધા દુઃખી હોય જ છે, તો આપણે કયા સ્તરે સ્પર્શ કરીને પણ આધાર રાખે છે. આવી કરુણાને કારણે જેનામાં હૃદયની વિશાળતા છે, એ પછી ઉપહાસનો ઉત્તર ઉપહાસથી નહીં, ધિક્કારનો ઉત્તર ધિક્કારથી નહીં, અર્થાત એના પ્રેમમાં ઉદારતામાં કોઈ પ્રકારનો ફરક પડતો નથી. કેટલું બધું હોવું જોઈએ ને,
ત્યાં તો હોય નાનું બાળક આવે ને તમાશો મારી જાય, ઘણી વાર પૂરું ગાડું હોય ને લાત મારી જાય ગમે તે કરી જાય, તો પણ આ બાળક જ છે, કંઈ સમજતું નથી, એ પ્રકારનો એનો જે ખ્યાલ છે એમાંથી ચલાયમાન નથી થતો, અને માટે એકી તમાશો નથી મળતો સામે. એ જ્યારે મોટો થાય એ તમાચો ખાય જુદી વાત છે, એના પછી દ્રષ્ટિ જતી રહી છે. આમ કયા સ્તર પર આપણે વ્યવહાર કરીએ છીએ એ પરથી કયા પ્રકારના પ્રત્યાઘાતો આપણો જન્મે છે, હું મારા કયા સ્તર સાથે સંપર્કમાં છું, હું દેહ સાથેના સંપર્કમાં છું, મારી લાગણી સાથેના સંપર્કમાં છું, અહંકાર સાથેના સંપર્કમાં છું કે પ્રેમ સાથેના સંપર્કમાં છું કે પૂર્ણતા સાથેના સંપર્કમાં છું. મારામાં જ આ બધા સ્તરના વ્યક્તિત્વ ભરેલા પડેલા છે જ, તો એનું નામ જ અંતઃકરણ શુદ્ધિ, કે આપણે ધીમે 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 આપણા પોતાના જે સૂક્ષ્મતર જે વ્યક્તિત્વ છે એના સંપર્કમાં આવે એ સ્તરે જીવીએ. તેથી મારો દેહ પછી ઓછું ને ઓછું મહત્વ બનતો જાય, પછી મારી લાગણી, પછી મારો અહંકાર, એમ જેમ જેમ આ બધી વસ્તુનું મહત્વ ઘટતું જ જાય, જેમ જેમ પરમાત્માની મહત્તા વધતી જ જાય, એની અભિવ્યક્તિ વધતી જાય, એનો સંપર્ક વધતો જાય, એના અંતઃકરણ શુદ્ધિ, તેમ તેમ પછી વધારે સ્થૂળ સ્તરે થતા જે બધા ઉત્તેજનાઓ છે એની અસર ઓછી ને ઓછી થતી જાય. આ રીતે આપણે આપણું પોતાનું પણ નિરીક્ષણ કરી શકીએ, મૂલ્યાંકન કરી શકીએ કે કયા સંજોગોમાં કયા કોષમાંથી મારો વ્યવહાર થયો, અન્નમયમાંથી, પ્રાણમયમાંથી, મનોમયમાંથી, વિજ્ઞાનમયથી, આનંદ, આનંદ એટલે પ્રેમ કહો, વિજ્ઞાન એટલે સમજ કહો, મન એટલે લાગણી કહો, અમે ચલાયમાન થઈ જઈએ છીએ આપણે. અને તેટલા માટે વ્યવહારમાં એ રિએક્શન બધા વિકૃતિ આવે છે. આમ આપણે આપણામાંથી સતત શીખી શકીએ, આપણા વ્યવહારમાંથી સતત કયા સ્તરેથી વ્યવહાર થઈ રહ્યો છે, મારા વ્યક્તિત્વના કયા સ્તરનું અહીંયા ઉત્તેજના થઈ છે, એ દ્વારા પછી મારી જાતને જેમ જેમ સમજી શકું તેમ તેમ મારી જાતમાં ધીમે ધીમે પરિવર્તન લાવી શકું. આ મુખ્યત્વે આપણું ધ્યાન તો આપણને પોતાને સમજવામાં જ હોય તો શ્રેષ્ઠ છે. વ્યવહાર માટે દુનિયાને સમજવી પડે ના નહીં, પરંતુ અધ્યાત્મ માટે તો પોતાને સમજવાનું છે, કે તો પછી બધાને સમજીશું જ. જેનું વર્ણન આવ્યું સંતુષ્ટો બિન સંતુષ્ટ હે, ત્યારે માની લઈએ કે કોઈ સંજોગોમાં એને આ પ્રકારનો વ્યવહાર કરવાની કે આ પ્રકારની લાગણી પ્રદર્શિત કરવાની જરૂર હશે, બાકી તો આવો કોઈ સામે હર્ષ અને શોક છે એ તો પ્રત્યાઘાતો છે, રિએક્શન છે. નહીં આ તે વિકૃતિ મના કોઈ પ્રકારની વિકૃતિ પ્રાપ્ત ન થાય તો સંતોષનો ખેદ ક્યાંથી હોય, છતાં એના ચહેરા પર દેખાતો તો માની લઈએ કે એ મહાન અભિનય છે. એક અભિનેતાનું જ એવું દૃષ્ટાંત છે કે બહારથી દેખાતો હોય ને અંદરથી ન હોય, જ્યારે પોતે અભિનેતા છે અર્થાત વેશમાં કોઈ હમભાવ ન હોય એ અંતર બહુ સ્પષ્ટ છે. તો આપણે એનો અર્થ એવો જ કરીએ કે જેને પોતાના વ્યક્તિત્વ સાથે એવો સંપર્ક, અહંભાવનો સંપર્ક નથી, વ્યક્તિત્વ સંપર્ક છે એનો ઉપયોગ કરવા પૂરતો વ્યવહાર માટે, જેમ સુથાર હોય પોતાનો ઓજારોથી વ્યવહાર કરતો હોય અહંભાવના હોય, તેમ
ज्ञानी पुरुष पण आ बदा उपकरणों द्वारा करणों द्वारा व्यवहार करते हो, कोई अहम भावना संपर्क ना हो, कदाच कोई व्यवहार अपेक्षा राखत हो सतोष नी लागणी व्यक्त करवी जो, कदाच कोई व्यवहार अपेक्षा राखत खेदनी लागणी व्यक्त करवी जो मानिए आना वर्णन पर थी। तो पण न संतुष्ट अंदर कोई हर्ष न उल्लास नहीं, कारण के उल्लास क्या रहा आवे खाबूची भराई जाए तेरे आम एकदम आवड़ो, पर समुद्र में कहीं थवानु नहीं, समुद्र में नदी जल लई आवे तो पण एनामां कोई वृद्धि थवानी नहीं के न लावे तो एनी पूर्णता ने कोई आँच आववानी नहीं, पूर्णता में प्रतिष्ठित है एमां कोई प्रकारनो आवेग ना आवे। खिन्नोपि खिद्यते, खिन्न जणाय छे छता पण वास्तवमां खेद करतो नथी, खेद जन्मतो नथी, एमां कोई करतो नथी आवतुं, आ बधा रिएक्शन्स प्रत्यागत जन्मता ज होय छे। खेद करवानुं आपणा हाथमां तो आपणे कोण खेद करत भाई, संतोष एटले रिएक्शन आवे छे, हर्ष ये पण छे प्रत्याघात थई जतो होय छे। हृष्टो दृप्यते, दृप्तो ध्रुवम अतिक्रामते, कारण के आपणे काबू नथी, एटले हर्षनो आवेग जन्मे एकदम दर्प जन्मे घमंड जन्मे अने पछी जेम तेम वर्तन थाय। एवं हर्ष तो हर्ष ने अपने मैनेज करिए छे कि हर्ष आपणे मैनेज करे छे, ये वास्तव में जेना हर्ष नो आवेग आवे छे ए हर्ष वडे नियंत्रित छे, हर्ष नो अभिनय करे छे, हर्ष ने नियंत्रण करे छे। એટલે અમે શીખવાનું એ છે કે આપણે નિયંત્રિત છીએ કેટલા અંશે, આપણે કેટલા અંશે નિયંતા છીએ, કેટલા અંશે સ્વતંત્ર છીએ, કેટલા અંશે પરતંત્ર છીએ। સ્વતંત્રતા એ મૂલ્ય છે ને જે આપણે ઈચ્છીએ છીએ, પણ આપણે આપણું નિરીક્ષણ કર્યા છે કે ખબર કેટલા પરતંત્ર છીએ આપણે, જે છીએ કે નહીં, અને ક્યાં પરિવર્તન કરવાની આવશ્યકતા છે। તસ્યાશ્ચરી દશાં તાં તાં તાદૃશા એવ જાનતે, તસ્ય જ્ઞાનિનઃ તાં તાં દશાં, એ જ્ઞાની તે તે દશા, હર્ષની દશા હોય, ખેદની દશા હોય, બહારથી દેખાતી હોય, પણ તાદૃશા એવ જાનતે, સામાન્ય માણસ માણે કે આ પણ આપણે જેમ પ્રત્યાઘાત કરે છે એમ શું ફેર સ્વામી, આપણામાં એને ફેર શું, હવે આપણે કે એ કરે છે ને શું ફેર પડે, આમ આપણે તો બીજા કોઈ વિશે જ્યારે જજમેન્ટ કરીએ કે બીજાનું મૂલ્યાંકન કરીએ ત્યારે સ્વાભાવિક છે આપણી દ્રષ્ટિથી જ કરતા હોય, આપણા આપણું આપણું મૂલ્યાંકન એવું બીજાનું કરીએ, મારું આવું વર્તન હતું કેવું હોવ એ હું જાણું છું તેથી એનું વર્તન હતું, એ પ્રકારે જ હોય, આવું વર્તન હોવા છતાં આપણે અંદરથી આ જુદા હોય એ વસ્તુ એવું કરનારને જ જાણે ખબર પડે, તા દુષા એવ જાણે તે, કેવી રીતે બહારથી જાણે કે હર્ષનો આવેગ છે ને અંદરથી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, બહારથી શોકનો આવેગ છે સ્વસ્થ છે। ભગવાન રામચંદ્રજી શોક શોકમગ્ન થઈ ગયા, પાર્વતી દેવી પણ ખરેખર ગુંચવાઈ ગયા કે આ શું કેવા ભગવાન છે તમારા, સ્ત્રીના વિયોગમાં આટલું દુઃખ થાય છે એમને, આટલો રાગ છે સ્ત્રી માટે, અને રાવણવાળા આટલો બધો દ્વેષ છે, રાગ દ્વેષના આવી જાતના પ્રત્યાઘાતો કે અભિનય જોઈને
देवी ने पण मुश्किल तकलीफ थई गई। त्यार पछी महादेवजीए कह्युं, शिवजीए कह्युं, ता दुषा एव जानते। આ પ્રકારનું બહારનું વર્તન હોય છતાં પણ વાસ્તવમાં કેવું છે તો તાદ એવું જે હોય એ જ જાણે, એવું રહસ્ય શિવજી જાણતા હોય કેવી રીતે આ બહારના રાગ કે દ્વેષને આત્મા સાથે પોતા સાથે કોઈ સંબંધ નથી। પ્રસન્નતાયાન્ન ગદાભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખામુજ શ્રી રઘુનંદસ્ય મે। તો આમ અભિષેકથી જનામનામાં પ્રસન્ન હર્ષનો ઉલ્લાસનો જન્મ્યો, વનવાસમાં દુઃખનો કોઈ આવેગ ન જન્મ્યો, ખિદનો આવેગ ન જન્મ્યો। એટલે સંતુષ્ટોપી ને સંતુષ્ટ, ખિન્નોપી ન ખિદ્યતે। તો શિવજી જાણે આ વસ્તુ, તાદૃશા આશ્ચર્ય તામ તામ આશ્ચર્ય દુષામ આશ્ચર્ય દશા, આવું હોય? આવું બધા રડારડો કરે છે ને છતાં અંદર કશું નથી, ક્રોધમાં આવીને તો વધ કરે છે અંદર કંઈ નથી, એવું કેવું હોઈ શકે? તાદૃશા એવ જાણતે, એટલે આ પ્રકારે ડિસ્કનેક્ટ હોય, કોઈ પ્રકારનું કનેક્શન ના હોય, કોઈ પ્રકારનો સંબંધ જ ના હોય બહારના અંદર સાથે। એવું તો એ પ્રકારની સ્થિતિમાં જે નિષ્ઠ હોય એ જાણતા હોય। આ વસ્તુ આગળ કહેવામાં આવી છે થોડી થોડી, ચૌદમાં પ્રકરણ ચોથો અહીંયા તો 71મું પાનું છે। અંતર વિકલ્પ શૂન્યસ્ય ભય સ્વચ્છંદ ચારિણઃ ભ્રાંતસ્યેવ દશાસ્તાસ્તાઃ તાદૃશા એવ જાનતે। ભ્રાંતસ્ય સ્વચ્છંદ ચારિણઃ ભ્રાંતસ્યેવ, બહિઃ બહારથી કેવું છે સ્વચ્છંદ વર્તન છે, ભ્રાંતનું જે સ્વચ્છંદ વર્તન હોય એવું પણ બહિઃ બહારથી આવું વર્તન છે। અંતર વિકલ્પ શૂન્યસ્ય, અંદર કોઈ વિકલ્પ નથી, કોઈ અહંકાર નથી, કોઈ સેલ્ફ જજમેન્ટ નથી, અને મારા વિશે મારો અભિપ્રાય તો બીજા માટે અભિપ્રાય ના હોય। આવા દશાહ તાહ તા તાદૃશા એવ જાનતે, એટલે આ પ્રકારનો ખ્યાલ આવી ગયો છે ને આવતો રહે છે। આગળ કહે છે, કર્તવ્યતૈવ સંસારઃ નતાં પશ્યંતિ સૂરઃ શૂન્યાકારા નિરાકારા નિર્વિકારા નિરામયાઃ। કર્તવ્યતા એવ સંસાર, કર્તવ્યતા અતવ્ય પ્રત્યાય, એ કરવું જોઈએ। કર્તવ્યતા મમ ઇદમ કર્તવ્યેતિ, મમ ઇદમ કર્તવ્ય, આ તો મારે કરવું જોઈએ, આ પરવશતા છે, અતવ્ય પ્રત્યયમાં પરવશતા છે। જ્યારે જાણે પણ કર્તવ્ય પ્રત્યય આવે કે એ પ્રકારનો જ્યારે વિધિનો કોઈ પ્રત્યય આવે લિંગ લોટ તવ્ય વગેરે, ત્યાં પરવશતા, ક્યાં તો કોઈ મને આદેશ આપે છે અને આદેશવશ થવાનું છે કે અંદરથી કોઈ પ્રકારનું પરિબળ આવે છે જે મને પરવશ કરે છે। કર્તવ્ય ક્યાં તો મને કોઈ આદેશ કરે કે આમ કરવાનું છે, અને તો એ વેદાંત કહે છે કે આદેશ કરે માટે કોઈ કરે એવો કોઈ નિયમ નથી, છેડું અંદર પરવશતા હોય તો જ માણસ કરે, બાકી કશું ના કરે। વેદમાં તો કેટલાય બધા વિધિ નિષેધો છે, બધા કોઈ બધા ઓછો પાલન કરે છે,
ને કેટલાકનું પાલન કરે જેમાં પોતાને સંબંધ હોય અથવા પોતે જેનાથી સ્પષ્ટ હોય, પોતાથી કોઈક રીતે મને લાગુ પડે છે એવી જાતનો ખ્યાલ હોય તો ભાઈ કર્તવ્યતા મમ ઇદમ કર્તવ્યમ, મારે આ કરવું જોઈએ, અર્થાત કર્યા વગર ન ચાલે એનો થયો થયો. કર્તવ્ય એટલે કે કર્યા વગર ન ચાલે આવું થયું. આ પરવશતા દેખાડે છે. એ કાર્યસંકલ્પ એવો સંસાર તદ્ધેતુત્વાત, આ પ્રકારના સંકલ્પને કાર્યસંકલ્પ કાર્ય કરવું જોઈએ કે કરવાનું છે એ વિષયનો સંકલ્પ કે મમ ઇદમ કર્તવ્ય આ તો મારે કરવું જ જોઈએ. કેમ કરવું જોઈએ? ન કરું તો મને આવું નુકસાન થાય, કરું તો મને આવો ફાયદો થાય, ન કરું તો નુકસાન થાય. સ્વાભાવિક છે કે ફાયદો મેળવવા માટે કે નુકસાન ટાળવા માટે જ માણસ કરતો હોય છે, ને કોઈને કશું કરવું ના હોય, તકલીફ શું કામ લે. હા, એની જાતે થતું હોય જુદી વાત છે. એવી એક સહજ અવસ્થાને પહોંચ્યા હોય જ્યાં કર્મ કોઈ પ્રકારનો બોજ નથી ત્યાં થયા કરતું હોય છે. આમ કશું કરવાનો બોજ તો હોય જ છે, એટલે મન ગણતરી કરવાનું જ કે આવો બોજ વહન કરવા દ્વારા, આવો પરિશ્રમ કરવા દ્વારા મને શું મળવાનું છે અથવા કયા પ્રકારનું નુકસાન ટાળી શકું છું, ગણતરી કરે છે. એ સંસાર છે જેમાંથી આ પ્રકારનો સંકલ્પ જન્મે છે, મમ ઇદમ કર્તવ્ય મારા કરવું જોઈએ. કર્તવ્યતા એવ સંસાર. કેમ? સંસાર તદ્ધેતુત્વાદ. આ સંકલ્પ છે ને સંસારનો હેતુ. સંસારને જો આપણે જન્મ મૃત્યુનું ચક્ર કહીએ તો કાર્યકરણની શૃંખલા કહીએ, અર્થાત જેમાં માણસ સરક્યા જ કરે, સરક્યા જ કરે, તણાવ્યા જ કરે, એ પૂર હોય જેમાં ઘસડાયા જ કરે, તો આ પ્રકારનું જીવન જેમાં માણસ ઘસડાય છે એમનો સંસાર. જેમાં પોતાની સ્વતંત્રતા નથી પશુ કંઈ ઘસડાયા કરે, એક કામના છે ને આમ ઘસડે છે, બીજો રાગ આમ ઘસડે છે, ત્રીજો ત્રીજો ઘસડે છે, એ માણસ ઘસડાયા જ કરનો સંસાર. સંસારથી અસ્મિત સંસાર. સંસરણનો અર્થ પૂર્વજન્મ વગેરે, પણ છતાંય સંસર ક્યાં જ કરવું? શું ધાતુ નથી, ગતિ એવો જ થાય છે. ટૂંકમાં એ સંસાર કહેવાય જ્યાં વ્યક્તિ પરવશ એવું થઈ રહ્યું છે, કરી રહ્યો છે, પરવશતાથી કરી રહ્યો છે. કરવું એ સંસાર નથી, પરવશતા સંસાર છે. પરવશ થઈ ગયેલી વસ્તુ આપણને પરવશતા જન્માવે, જેવું કારણ હોય તો જ કાર્ય જન્મે ને. પરવશતાથી કશું કર્યું હોય તો પરવશતાનું પરિણામ આવે. આમ પરવશ જીવન જે છે, પરતંત્ર જીવન છે, નામ સંસાર. જીવનું નામ સંસાર નથી, જન્મ મૃત્યુ નામે સંસાર નથી. એમાં પરવશતા હોય છે જુદી વાત છે. એવા આધિકારિક પુરુષ હોય છે, જન્મ લેતા હોય છે, પરવશતા નથી હોતી. એટલે એવો નિયમ તો નથી કે જન્મ્યો એટલે પરવશ જ હોય કે સંસારી જ હોય, એવા એવી જાતના અપવાદો છે. એટલે પરવશતાને સંસાર કહીએ. તો કર્તવ્ય આ કરવું જ જોઈએ, આ કર્યા વગર ન ચાલે, એ વસ્તુ પરવશતાની નિશાની. સ્વાભાવિક કર્તવ્યતા એવ સંસાર. નતામ પશ્યંતિ સૂરયઃ, સૂરયઃ જ્ઞાયિનઃ તામ કર્તવ્યતામ ન પશ્યંતિ ન સંકલ્પયંતિ. આ પ્રકારનો સંકલ્પ સૂરયઃ, સૂરી જ્ઞાની દ્રષ્ટા, સૂર્ય એને પણ સૂર્ય કહેવાય છે, જે દ્રષ્ટા છે, જ્ઞાની છે, આ પ્રકારની ન પશ્યંતી, આ પ્રકારની કર્તવ્યતાને જોતા નથી. એટલે શું? ટૂંકમાં ન સંકલ્પયંતી, આ પ્રકારનો સંકલ્પ કરતા નથી. મમ ઇદમ કર્તવ્યમ, મારું કર્તવ્ય છે, અમારે કરવું જોઈએ, આ કર્યા વગર ન ચાલે વગેરે. એટલે કોઈ સંકલ્પ કરતો નથી, સંકલ્પ થતો હોય છે.
न संकल्पयति न संकल्पयन्ति सूर्यहन रे ज्ञानी पुरुषों संकल्प करता नहीं कि आ मारू कर्तव्य से संकल्प जन्म तो नहीं मैं करतु कोई नहीं आ संकल्प थता होय छे ये संकल्प ने एक रूप आपने आपी है जुदी बात है मऊ पात समस्त दुरित क्षय द्वारा वगैरह वगैरह टूंक में मन में जो इच्छा है एने आप आ प्रकार एक रूप आप मन में शू इच्छा है ये भगवान जाने अथवा हूँ इच्छा कि भी आ प्रकार की इच्छा धराव छू ए प्रकार तो मैं फल आपजे संकल्प ये करव जुदी बात है संकल्प मूल जो है अंदर कामना है ये तो थती ज हो એટલે કામનાને સંકલ્પને કામનાનું મૂળ કહ્યું ખરું એક સંકલ્પ છે હું જીવાત્મા છું દેહોહમ મનુષ્યોહમ એ મૂળભૂત સંકલ્પ અમેથી કામના જન્મે એ કામનાને આપણે આકાર ભરો વ્યક્ત કરીએ વ્યવસ્થિત રીતે એટલે ઈશ્વરને ખબર પડે કે આને કયા આની કામના કઈ રીતે પૂર્ણ કરવા માગે છે કામના તો હોય જ છે અને દરેક વ્યક્તિ એ કામનાની પૂર્તિ ભિન્ન ભિન્ન રીતે જુએ છે કે શું કરવાથી મારી કામના પૂરી થાય એટલે એને સુખના સાધનની ભિન્ન ભિન્ન જાતની ખ્યાલ હોય છે ને મૂળ સંકલ્પ થઈ જતો હોય છે દુઃખી અહમ સુખી અહમ કરતાહમ ભોગતાહમ અને તેથી એવો સંકલ્પ જેનામાં જન્મતો નથી ગઈકાલે ચર્ચા કરી ને કર્તૃત્વ ભોક્તૃત્વ મૂળ સંકલ્પો છે તે બધા પ્રકારની વૃત્તિઓને જન્મ આપતા હોય છે આમ ભોક્તૃત્વ ક્યારે જન્મે જ્યારે ભોગની જરૂરિયાત હોય ત્યારે એ જ્યારે ન હોય તો મનમાં કશું કરવાનો સંકલ્પ જન્મે જ નહીં એ જ્યારે હાલે પણ નહીં શંકરાચાર્ય મહારાજ કહે છે ને આવું સંકલ્પનો માણસ હાલે નહીં સંકલ્પ જ હલાવતો હોય છે સૂરયઃ જ્ઞાનિનઃ તામ કર્તવ્યતામ ન પશ્યંતિ ન સંકલ્પયંતિ સંકલ્પ માત્ર રહિતત્વાદ કોઈ પ્રકારનો સંકલ્પ એમનામાં નથી માટે કર્તવ્યનો સંકલ્પ પણ નથી એમ કહેવામાં આવ્યો મૂળ તો કોઈ અભિમાન નથી કોઈ અધ્યાસ નથી કોઈ ગ્રંથિ નથી દરેક સંકલ્પ કોઈ ગ્રંથિમાંથી જન્મતો હોય એ ગ્રંથિ ઉપાધિમાં અહંભાવમાંથી જન્મતો એ નથી મને કોઈ ગ્રંથિ નથી મને કોઈ કામના નથી સંકલ્પ મારે કોઈ કામ સંકલ્પ નથી આવું કેમ છે એ લોકો એમને કર્તવ્યનો કેમ સંકલ્પ જન્મતો નથી નથી કરતા એમ કહેવાય કરતા કર્તવ્યનો સંકલ્પ જન્મતો નથી કે મારે કરવું જોઈએ શૂન્યાકારાહ નિરાકારાહ નિર્વિકારાહ નિરામયાહ આવું કર્તવ્યની વાત આગળ આવી ગઈ છે વળી આજ અધ્યાયના ત્રીજા શ્લોકની અંદર 96મા પાન પર કર્તવ્ય દુઃખમાર્તંડ જ્વાલા દગ્ધાંતરાત્મન કુત પ્રસમ પિયુષ ધારા સાર મૃતે સુખમ કર્તવ્ય દુઃખમાર્તંડ માર્તંડ સૂર્ય માર્તંડ જ્વાલા સૂર્યના પ્રખ કિરણ દુઃખાંતરાત્મન જન અંતરાત્મા દગ્ધ છે આ સૂર્યના પ્રખર કિરણોના તાપથી જેનું અંતરાત્મા સંતપ્ત છે કેવું સૂર્ય કર્તવ્ય દુઃખ રૂપી જે સૂર્ય છે એના પ્રખર કિરણોથી જેનો અંતરાત્મા સંતપ્ત છે પછી એના પર કેવી રીતે વર્ષા થવી જોઈએ અમૃતની એ સમજાવ્યું પણ આ પ્રકારે ત્યારે કર્તવ્ય છે એને આવી રીતે કર્તવ્ય દુઃખ માર્તંડ કહેવામાં આવે કર્તવ્ય દુઃખ છે દુઃખમાંથી જ કર્તવ્ય જન્મે છે
कर्तव्य दुख जन्म आवे छे ना करता दुख माथी कर्तव्य जन्मे छे। कशुं करवुं जोईए एवुं क्यारे थाय? अंदर अंदर बेचैनी होय त्यारे ने, अंदर अजंपो होय, दुख होय, पछी ए दुखनी परंपरा सर्जे जुदी वात छे। हूँ आ बदा संकल्पों दुख में जन्मता हो, दुख पहली ग्रंथि में जन्मत हो, अहम भाव में जन्मत हो। तो की दुशाह सूर्य, तो आवा के सूर्य से ज्ञानी महापुरुषों से जन्म में कोई प्रकार संकल्प जन्मता ज नहीं। शून्याकारा निराकारा निर्विकारा निरामया, शून्याकारा जो शून्याकार ना छे, पर कहे निराकार आकार वगैरह ना छे, हमें शू भेद करो? शून्य आकार है ये शाम ते शून्याकार एवं अर्थ करो। शून्य में जमनो आकार छे ने शून्याकार क्या आवे, ये सप्तमी तत्पुरुष थई गयो। अथवा वळी पाछो आ तो बहुविध शून्य आकार ये सामने शून्याकार आकार आकार आभास है ये सामने, अर्थात जे लोग शून्यता दर्शन कराए। सर्वकार कार्यक्षय तथा वर्तमान घटाद्याकार व्याकृते, सर्व कार्य क्षय थी जाए त्यारे त्या शून्यता रहे। तो वर्तमान घटादि आकार है व्याकृत है, तो घटपट वगैरह जे वर्तमान वर्तमान में छे, एटले ते जे व्याकृत छे ने व्याकृत छे। सर्व कार्य क्षण व्याकृत है कारण अवस्था में, वर्तमान घटादि आकार एटले व्याकृत है कार्य अवस्था में। आक आभास विश्वम ये शाम ते शून्याकारा, बधाए कार्य कारणात्मक जगत छे, ये बधाने शू आभास मात्र छे, अर्थात कार्य कारण रूपी जगत में कोई प्रकार की सत्यता आभास मात्र छे। जगत जेमनामां कोई प्रकार ने आकार उत्पन्न करी शकतो नथी। शून्याकार अर्थ करवामां आव्यो कि जगत सामान्य रीते आपणामां आकार उत्पन्न करे, जेवुं जगत होय ते प्रकारनो आकार अने वृत्ति मनमां उत्पन्न थाय, पण जगत आभास मात्र छे। मोटा स्वामीजी कहे कि भाई आपणे स्वप्नोथी माणस जागी गयो, स्वप्नमां जागी गयो, भाई स्वप्नना जे बधा स्त्री पुरुष होय बधा जे विषयो होय, હવે એની કેવી દૃષ્ટિ છે? માત્ર આભાસ જ છે, આભાસ જેવું જ્ઞાન હોવાને કારણે એ કોઈ પ્રકારનો આકાર જન્માવી શકતા નથી, કોઈ સત્યતા રહી નથી ને, શૂન્યની સત્તાહીન એવું કહેવું પડે। જેની દૃષ્ટિમાં કાર્ય કારણાત્મક જગત જે છે એ સત્તાહીન છે, એટલે જગતની દૃષ્ટિએ એને શૂન્યાકાર કહેવામાં આવ્યો। निराकारा स्वयं क्यों छे? निराकार छे, ये तो खरुज आत्मा कोई आकार नहीं, कारण के बहारना कोई आ आभास कोई आकार जन्मा होता नहीं, मैं जो निराकार था ये निराकार बहारना कार्य कारणात्मक पदार्थों जेने माटे शून्य छे आभास छे। અંતેથી આભાસ હોવાને કારણે જેનામાં આકાર ઉત્પન્ન કરતા નથી, અત એવા નિરાકાર હું અરીસા સમક્ષ ઊભો હોઉં અને મારું પ્રતિબિંબ દેખાય છે તો ખરો, પરંતુ અત્યારે શું જે આભાસ છે એનામાં કોઈ એમાં કોઈ કન્ટેન્ટ એમાં કોઈ કોઈ સાર નથી, એટલે મારા મનમાં સ્વામી છે કોઈ અન્ય દેખાય એવો કોઈ આકાર જન્માવતો નથી। એ આભાસ છે આકાર ના જાણલો હું તો નિરાકાર જ રહું ને, અત એવો નિરાકાર
शून्याकारा निराकारा थी निर्विकारा इतना ज माटे दरेक संजोगमां निर्विकार रहे छे। समाह आत्मदर्शिनः बधा प्रकारनी विषमतानी अंदर पण एना एनो जो प्रत्यय छे के ओ समान भावनो छे आभास 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 मने एनो कोई आकार नथी मने हूँ निराकार छु मने बधुं समान ज छे निर्विकारः कारण के आत्मदर्शिनः सतत आत्मानु दर्शन करवाने कारण आभास में पण आत्मानु दर्शन एटले आ आ जगतनो आकार छे एने कोई रीते आत्मदर्शन ना के आत्मा आकार माथी कोई रीते चलायमान नथी करतो। टूंकमां जगत साथे एनो व्यवहार थतो होय तोय पण केवी रीते निर्विकार केम रहे छे कारण निराकार छे केम कारण आ बधुं केवुं छे शून्य आकार छे બહાર શૂન્યાકાર છે માટે અંતર નિરાકાર છે અને માટે પોતે નિર્વિકાર છે અંતરની કોઈ વૃત્તિ નથી માટે નિર્વિકાર છે આત્મનિષ્ઠ છે આત્મદર્શિના અરે એવા નિરામયા તેથી સર્વ આમયથી અનર્થથી દુઃખથી સંકલ્પ ઉપપ્લવ રહિતા બાકી મનમાં સંકલ્પ અનેક પ્રકાર ઉપદ્રવ કરે ઉપપ્લવ અનેક પ્રકારની બધી શું કહેવાય એને પૂર આવે મનની અંદર એમાં કોઈ સંકલ્પના પૂર નથી આવતા કોઈ ઉપદ્રવ થતો નથી ને શું છે કે વિશ્વને સત્યતા આપવામાં આવે ને એટલે કશોક ને કશોક એમાં આકાર જન્મે એના વિશે એને કારણે હું કશોક આકાર ધારણ કરું એને કારણે મારામાં કશીક જરૂરિયાત જન્મે એને કારણે કશોક સંકલ્પ જન્મે એમાંથી પછી કર્મ જન્મે એમાંથી આખી પરંપરા જન્મે પરંતુ સંકલ્પનું ઉપપ્લવ જન્મનામાં છે જ નહીં એ સંકલ્પનું એવું પૂર જન્મવા માટે જે હોવું જોઈએ જે આકાર હોવો જોઈએ પોતાનો પોતે નિરાકાર છે કારણ કે જે જુએ છે એ બધો આભાસ જ છે તેથી આ વાસ્તવમાં અધિષ્ઠાન એટલે અધ્યારોપનું જ્યારે સત્ય તો અધિષ્ઠાન આત્મદર્શિના એટલા માટે કોઈ પ્રકારનાની ઉણપ કે ઈચ્છાઓ ના હોય કોઈ સંકલ્પ ના હોય મનમાં એક પછી એક સંકલ્પોનો આવી રીતે પૂર વહેતું હોય મુક્ત છે સંકલ્પ ઉપપ્લવ રહીતા સંકલ્પરૂપીના મારાથી મોજાઓથી તરંગોથી મુક્ત છે પછી આગળ કહે છે અકુર્વન્નપિ સંક્ષોભાદ વ્યગ્રઃ સર્વત્ર મૂઢધીઃ કુર્વન્નપિ તુ કૃત્યાનિ કુશલો હિ નિરાકુલઃ પછી અહીંયા આગળ વિરોધાભાસ બતાવે છે કોન્ટ્રાસ્ટ બતાવે છે કોના વચ્ચે મૂઢધી ને કુશલ મૂઢધી મતાર અવિવેકી મનુષ્ય મૂળનો અર્થ મૂર્ખ કહેવા કરતાં અવિવેકી અર્થાત આત્મામાં અનાત્મામાં આત્મબુદ્ધિ અને અનાત્માના ધર્મનો આત્મ પર આરોપ એ મૂળ અવિવેક છે એને આપણે મૂળ બુદ્ધિ કહીએ એવું હોવાને કારણે મિથ્યામાં સત્ય બુદ્ધિ એ પણ મૂળતા થઈ ગઈ આમ પોતાને વિશે મૂળતા ઉપાધિને અહમ માનવું જગત વિશેની મૂળતા નામરૂપને સત્ય માનવું બંને જગ્યાએ અધિષ્ઠાન દર્શન ન કરવાનો થયો હતો આપણી ભાષામાં કહીએ તો ટૂંકમાં અધિષ્ઠાન જ પ્રકાશમાન છે ચૈતન્ય આત્મા જ પ્રકાશમાન છે
फिर वह बंदा थर आ भी गया था ऊपर के ये तो जाने के तद्दन ढंकाई गयो हो चैतन्य प्रकाश है जैसे सूर्य न आड़े अनेक बधा वादळों थर आ गया हो प्रकाश लगभग जतो रहो हो स्थिति है। बात साची है कि वादळों पण सूर्य प्रकाश में देखाय छे એટલે પ્રકાશ તો અનુભવ થયા ન તો પ્રકાશ નથી એ પણ કહેવાય નહીં તેમ ચૈતન્યનો આત્મ અનુભવ તો છે પહાડે એટલા બધા આવા આવરણ આવી ગયેલા છે કે તેથી બધા જ વિશે બધો ખોટો જ ખ્યાલ છે ખોટું જજમેન્ટ છે ખોટો જ નિશ્ચય છે કારણ કે આત્માનો પ્રકાશ અત્યંત મંદ થઈ ગયો એટલે આ પૂર્ણતાનો આનંદનો પ્રકાશ શાંતિનો પ્રકાશ અત્યંત મંદ થઈ ગયો હોય એટલે વ્યક્તિત્વના બીજા બધા સ્તર છે અનેક પ્રકારનો ઉપદ્રવ કરતા હોય ભલે બધી અશાંતિના અધિષ્ઠાનમાં શાંતિ જ રહેલી છે ના નથી જગતની બધી વિષમતાના અધિષ્ઠાન રૂપે સમતા જ રહેલી છે પણ એને ઝાંખી જ થતી નથી ને ક્યારેક થઈ જાય એવા સંજોગ ઉભા થાય તો થઈ જાય ખરું ક્ષણભર પણ મૂળ બિચારો આવી રીતે આ મોહમાં અવિવેકમાં જ જીવતો હોય છે અને ખબર નથી કે આ અવિવેક છે મારે આ જગત આ જ જીવન છે આ સિવાય કશું હોય છે કેનો ખ્યાલ પણ નથી સંક્ષોભાદ વ્યગ્રહ સતત વ્યગ્ર હોય એનું ચિત્ત કેવું છે સંક્ષુબ્ધ છે ક્ષોભ થવો હલી જવું ચલાયમાન થવું જેવી રીતે પેલું મંથન કરવામાં આવે ને એવી રીતે એને ચિત્તમાં સતત કહીને કે મંથન ચાલ્યા કરતો હોય જેમ સમુદ્રમાં પેલા તુફાનો આવે એવી રીતે સતત મનમાં આવી જાતના ક્ષોભ તુફાનો ચાલ્યા કરતા હોય એમાં એમાં એને કોઈ સ્વતંત્રતા જ નથી પોતાની જાતથી જેટલો ડાયવોર્સ્ડ કે દૂર હોય એટલો દુઃખથી વધુ નજીક હોય બિચારો એટલે હૃદયમાં સતત આ પ્રકારનું દુઃખ છે દુઃખની જ્વાળા એટલે એ ખરેખર તો એ માર્તંડ છે ભલે કર્તવ્યને માર્દંડ કહેવામાં આવ્યો સૂર્ય પ્રખર સૂર્ય કહેવામાં આવ્યો ખરેખર અંદર આ પ્રકારે દુઃખનો અપૂર્ણતાનો પ્રખંડ પ્રચંડ સૂર્ય પ્રકાશી રહ્યો છે સંતપ્ત કરી રહ્યો છે હું આધ્યાત્મિક દુઃખ જ છે એમાંથી આદિભૌતિક આદિભૌતિક બધા ઉમેરાય તો એ જ દુઃખની અભિવ્યક્તિ છે હું દુઃખ કેવું છે આધ્યાત્મિક એટલે વ્યગ્ર સતત વ્યગ્ર છે ચિંતિત છે વ્યાકુળ છે દુઃખી છે વિષાદગ્રસ્ત છે કશે કારણ વગેરે છે સંક્ષોભાત અને એટલા માટે ચિત્તમાં અશાંતિ છે એ કદાચ શાંત થવાનો પ્રયત્ન કરતો હોય ને તો ક્યારેક પોતાના ઇન્દ્રિયો વગેરેને એણે નિયંત્રણ કરીને ક્યારેક વળી મન પણ શાંત થઈ જાય એવી કોઈક અવસ્થા વાસ્તવમાં મન તો શાંત થતું ભગવાન જે વર્ણન કરે છે કર્મ ઇન્દ્રિય સંયમ યાસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થના વિમૂઢાત્મા મિથ્યાચારસ્તુ ઉચ્યતે અકુર્વન એટલે કર્મેન્દ્રિયોનો એણે નિયંત્રણ કર્યું છે અને તેથી બહારથી કેમ જણાય અકુર્વન કશું કરતો નથી ઇન્દ્રિયાર્થાન યાસ્તે સ્મરણ યાસ્તે ઇન્દ્રિયના વિષયોનું સ્મરણ કરતા એટલે અંદર તો ઘણો બધો સંક્ષોભ ચાલતો હોય ઘણું તોફાન ચાલતું હોય અંદરથી વ્યગ્ર છે બહારથી શાંત છે આ પ્રકારનો વિરોધ ભગવાને બતાવ્યો ને યસ્વિન્દ્રિયાણે મનસા નિયમ્યાસ્તે પણ જે આવી રીતે ઇન્દ્રિયોને મનથી નિમિત્ત કરે ને પછી કર્મયોગમ કર્મ કરે છે
तो बाहर थी जे सक्रिय से अंदर थी जे शांत से बाहर थी जे निष्क्रिय से अंदर थी अशांत ये भी राधा भी बे चित्रों भगवान ने रजू करे एवं चित्र अहीं पण कहे छे मूल दी सर्वत्र संक्षोभात शून्याकार निराकारेषु संक्षोभात ये वास्तव में शून्याकार छे एवं जगत निराकार छे वो आत्मा संक्षोभात संकल्पात बधा विषय संकल्प थाय छे बधा विषयनो भ्रम होवाने कारणे बधा संकल्पो आ प्रकारे भ્રમમાંથી જન્મે છે બધી વસ્તુમાં ભ્રમ હોવાને કારણે સંકલ્પથી અને એને કારણે અનેક પ્રકારની વિચારધારાઓ છે એનું મન કેવું છે સંક્ષુબ્ધ છે ક્ષુભિત છે ચલિત છે વ્યથિત છે આ અજ્ઞાનની અને મોહની આ પરિસ્થિતિ બતાવી આંતરિક પરિસ્થિતિ આવી છે कर्म तो कर्मेन्द्रियना स्तरे थत होने कारण न करवानी स्वतंत्रता आपने छे पर मन विषय अपनी कोई स्वतंत्रता नहीं जेने माटे मन में जे प्रकारना प्रत्याघात ए तो जन्मता ज होय छे एनु कारण हूँ नहीं होत में मारे रहेली जे बधा वासनाओ कहो कि पछी मारु सेल्फ जजमेंट भ્રમ लोकदृष्ट्या कृत्यानि अकुर्वन्नपि मूढधीः संक्षोभात् सर्वत्र व्यग्रः कुर्वन्नपि तु कृत्यानि कुशलो हि निराकुलः तो कुशलः विद्वान् भिन्न भिन्न शब्द वापरे छे ने करे कुशल के योग है कर्मसु कौशलम मोटो समझा बहु गमे कुशलता एटले एफिशियंसी इफेक्टिवनेस एवं क्या तो क्या नहीं आम योग है एक कुशलम योग नहीं योग है कौशलम एवं जत्न अन्वय छे कौशलम योग है एम कहो तो कर्मनी कुशलता ने योग कहवाय योग ने कर्मनी कुशलता कहवाय योग एटले ज्यां योग्य दृष्टिबिंदु छे योग्य भावना छे मूल्य छे कर्म एने कुशलता कहवाय आध्यात्मिक दृष्टि व्यावहारिक दृष्टि पेलो बराबर छे तो माने छे कि ए कुशलता कुशलता होवानी छे ए दृष्टि कहेवामां आवे छे पर कुशल है एटले विद्वान કેવા પ્રકારની કુશળતા ધરાવે યોગ કર્મ સુકૌશલમ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલિયતે કર્મ એના યજ્ઞના ભાવનાથી થાય છે એ પ્રકારની કુશળતા ધરાવે કારણ કે જેણે એ પ્રકારે મુક્તિ પ્રાપ્ત કરી છે એનું ચિત્ત છે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે એથી કર્મ આપોઆપ જ સમર્પણની ભાવના થાય છે કારણ કે એને કોઈ પ્રકારનો સ્વાર્થ રહ્યો નથી કદા સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ કદા સંગ છે કોઈ પ્રકારની આસક્તિથી મુક્ત અને તેથી મુક્ત છે જેનું ચિત્ત જ્ઞાનાવસ્થિત ચેતસ જેનું ચિત્ત જ્ઞાનમાં અવસ્થિત છે યજ્ઞ આચરતા કર્મ જે કર્મ કરે યજ્ઞ માટે ઈશ્વરાર્પણ માટે સમગ્રમ પ્રવિનિયતે કર્મ એના કર્મફળ સહિત પ્રવિનિયતે લીન થઈ જાય છે એનું કુશળતા કુશળ એટલે કર્મના સંદર્ભમાં આપણે એને કુશળતા કહીએ ભગવાન પણ કુશળતા કહે છે कुर्वन्नपि लोकदृष्ट्या कृत्यानि कुर्वन्नपि कर्तव्यता नहीं कर्म छे पण कर्तव्यता नहीं जे कर्म छे पण कर्तव्य त्यां संसार नहीं ने कर्म नहीं पण कर्तव्यता छे त्यां संसार छे ए बताने बतावामां आव्युं संकल्प कहो कर्तव्यता कहो
એટલે મૂળમાં કર્મ ના હોય તો પણ કર્તવ્ય છે માટે સંકલ્પ છે માટે ઉપપ્લવ છે ઉપદ્રવ છે. કુશળતા કેવા પ્રકારની છે? કર્મ કરવા છતાં કર્મ થતું નથી, કર્મ થઈ રહ્યું છે છતાં એ સર્વકર્મ સમર્પિત થઈ રહ્યું છે. એટલે સર્વોત્કૃષ્ટ કર્મ થઈ રહ્યો હોય, જ્ઞાની પુરુષોને બહુ ઉત્તમ કર્મ થયા હોય, પછી શંકરાચાર્ય મહારાજથી માણીને કેટલા બધા કર્મ, એટલે કેવી મહાન બધા કર્મ. અને આ વિશ્વ માટે કેવા મહાન આશીર્વાદરૂપ, કેવી દીર્ઘ દૃષ્ટિ હશે એમની, શું શું એમણે બધું કર્યું. આ પ્રકારે આવા કર્મ થતો કુશલા, એ કર્મ બંધનરૂપ નથી. કુર્વન્નપિ ન કરોતિ લોકદૃષ્ટ્યા કૃત્યાની કુરોની કુશલ વિદ્વાન, જેને જેની સાચી કુશળતા પ્રાપ્ત કરી છે. એમાં સંક્ષોભ નથી, વ્યગ્રતા નથી. આ કર્મ કોઈ સંક્ષોભમાંથી જન્મ્યું નથી, કોઈ અશાંતિમાંથી જન્મ્યું નથી, કોઈ વ્યાકુળતામાંથી જન્મ્યું નથી, પૂર્ણ શાંતિમાંથી જન્મ્યું છે. અંતેથી કર્મમાં કોઈ અશાંતિ નથી. નિરાકુલ નિશ્ચલ ચિત્ત, કોઈ આકુલતા નથી, વ્યાકુળતા નથી. એના ચિત્તને ચલાયમાન કરનારા આવા કોઈ પરિબળો નથી. આત્મારામત્વાદ એ વૈત્યર્થ નિરાકુલ, આ શબ્દ વારંવાર વપરાયો છે. સ્વસ્થ ચિત્ત, શાંત ચિત્ત, નિશ્ચલ ચિત્ત, બે અર્થ જુદા કરવામાં આવે છે, પણ એક જ વસ્તુ છે. આત્મનિષ્ઠ ચિત્ત આત્મા સિવાય બે કશે હોય તો વ્યાકુળ થાય છે. આ એટલે સત્યતામાં ચિત્તનો વિષય ગમે તો હોય, પણ ચિત્ત અન્ય વિષયોનું ચિંતન થતું હોય ત્યારે પણ સત્યતા આત્માની જ હોય તો પછી વાંધો નથી, તો કોઈ વ્યાકુળતા નથી. ચિંતન ના થતું હોય ને તોય પણ આત્માની સત્યતા ના હોય તો વ્યાકુળતા છે, અથવા વ્યાકુળતાની સંભાવના તો રહેલી જ છે. તો નિરાકુલ નિશ્ચલ ચિત્ત આત્મરામત્વાદેવ ઇત્યર્થ. ચિત્ત કેમ નિશ્ચલ? ચિત્તને તો હંમેશા આનંદમાં સ્થિત થવું હોય. ચિત્તને એક જ વસ્તુ માટેનો પ્રેમ છે, આનંદ માટે, શાંતિ માટે. એમાં નિષ્ઠાવાના કારણે ચિત્ત નિશ્ચલ છે. અર્થાત કર્મ કરવા છતાં પણ એની આત્મનિષ્ઠામાં કોઈ પ્રકારની આંચ નથી આવતી, એ માટે ચિત્ત નિશ્ચળ જ છે. કુરુન્નપિ તુ કૃત્યાની, આમ કુશલ અને મૂઢથી વચ્ચેના આવી રીતનો વિરોધ બતાવે છે, જેથી આપણે સમજી શકીએ કેવી રીતે ક્યાં ક્યાં શું કરવાનું છે. કર્મ કરતા કેવો સંક્ષોભ હોય છે, કેવી વ્યગ્રતા હોય છે, કેવી કુશળતાનો અભાવ હોય છે, કેવી પરતંત્રતા હોય છે, એ આપણે જોઈએ. એટલે આપણે કઈ દિશામાં કયા સ્તરે કઈ રીતે કર્મ કરવાનું છે અને બધું રિપેર કામ, મરમ્મત. કે ક્યાં ટૂંકમાં અજ્ઞાન આપણા જીવનમાં કેવી રીતે વ્યાપેલું છે એની આ બધી વિગતો છે. એનો અભાવ એ જ્ઞાન છે. એટલે જ્ઞાનીના વર્ણન દ્વારા અજ્ઞાન મૂળનું વર્ણન પણ કરતા જ હોય છે સાથે સાથે. આજે અવિવેક કેવો વ્યાપેલો છે અને કેવી રીતે અવિવેક મુક્ત થવાનું છે એ પણ આપણે આમાંથી શીખી શકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेरि मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः।